વડોદરામાં મેઘરાજાએ ભાદરવામાં પણ ભૂક્કા બોલાવ્યા. ધોધમાર વરસાદથી શુભાનપુરા રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. વડોદરા પર ફરી સંકટ નાંધાણ. વરસાદની આક્રમક બેટિંગથી રાવપુરામાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. વરસાદની ધમાકેદાર બેટિંગથી અનેક વાહનો અટવાયા. લોકોને અવરજવરમાં હાલાકી. બે કલાકના વરસાદમાં જ ડૂબ્યું વડોદરા. ધોધમાર વરસાદથી વડોદરાની બજારો પાણીમાં ગરકાવ થઈ. બજારના રસ્તાઓ પર પાણી ફરી વળતા ધંધાદારીઓ અને દુકાન બંધ રાખવાનો વારો આવ્યો. જનજીવન પ્રભાવિત થયું. વડોદરામાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર. વરસાદે ભૂક્કા બોલાવતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. શુભાનપુરા, આજવા રોડ, રાવપુરા અને દાંડિયાની બજારો સહિત વિસ્તારો જળમગ્ન થઈ જનજીવન ઠપ થયું. વડોદરામાં ફરીવાર કોપાયમાન થયા મેઘરાજા. વરસાદની તોતિંગ બેટિંગથી અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. વાહનોના અડધા વ્હીલ ડૂબે તેટલા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. વડોદરાને મેઘરાજાએ ફરી ધમરોડ્યું. અંધારધાર વરસાદથી દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. દુકાનોનો સામાન પલળી જતા વેપારીઓને ફરીવાર નુકસાન વેઠવવાનો વારો આવ્યો. વરસાદના ધમાકેદાર રાઉન્ડથી ધંધા રોજગાર બંધ કરાયા. વડોદરામાં અવિરત વરસાદના કારણે શહેર પાણીમાં ડૂબ્યું. અનેક વિસ્તાર જળબંબાકાર થતા લોકોને હાલાકી. પોતાના વાહનો પૂરથી બચાવવા સમા પુલ ઉપર પાર્ક કરી દીધા. પુલ પર કારનો ખડકલો થઈ જતા વડોદરા હિલ સ્ટેશન જેવો માહોલ. વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. શહેરના રસ્તા પર પાણી ભરાવા લાગતા લોકોની ચિંતા વધી. પાદરા, સાવલી, કરજણ, ડભોઈ, વાઘોડિયા, શ્રીનોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. વહીવટીતંત્ર દ્વારા વિશ્વામિત્રીની જળસપાટી પર નજર. વડોદરામાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. કારેલીબાગ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી વિસ્તારના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. અંબાજીમાં ફરી જામ્યો વરસાદી માહોલ. પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી અંબાજી યાત્રાધામમાં વિઝિબિલિટી ઘટી અને રસ્તા પર પાણી વહેતા થયા. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળતા હાલાકી. જીવના જોખમે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થતા નજરે પડ્યા. સુરેન્દ્રનગરના રાણાગઢ મૂળ બાબડા વચ્ચે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો. ભોગાવો નદીના ધસમસતા નીર કોઝવે પર ફરી વળતા લોકો જીવના જોખમે નદી વચ્ચેથી પસાર થવા મજબૂર થયા. બ્રિજ ન બનાવતા તંત્ર સામે લોકોમાં રોષ. ખેડામાં કપડવંજના રાજપુર ગામે વાત્રક નદીમાં ફસાયું જેસીબી. નદી પસાર કરતા સમયે ફસાયું જેસીબી. અચાનક પાણીનો પ્રવાહ વધતા જેસીબી ફસાયું. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ. નડિયાદ, માતર, વસો, ખેડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ. ભાવનગર રોડ, પાળિયાદ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ. બોટાદમાં સતત ચોથા દિવસે વરસાદ. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે છત્રી ચોક, મોચી બજાર આ સહિતના વિસ્તારમાં વરસાદ. રસ્તા ઉપર વરસાદ વરસતા પાણી ભરાયા. અનરાધાર વરસાદથી ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ. ગીર સોમનાથમાં ઉના શહેર અને ગ્રામ્યમાં આવ્યો ધોધમાર વરસાદ. કંસારી, લામધાર, સિલોજ, દેલવાડા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી. બોટાદના બરવાળા શહેરમાં મકાન પર વીજળી પડી. ધોલેરિયા પરામાં મકાન અને ગેટ પર વીજળી પડતા લોકોમાં ભય. ઘટનાના પગલે મકાનની દિવાલમાં ગાબડું પડ્યું. સદનસીબે જાનહાની ટળી. પંચમહાલ જિલ્લાના મહુલિયા ગામમાંથી પસાર થતી મૈસરી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ. શાળામાં જતા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર. વાલીઓએ બાળકોને કોઝવે કરાવ્યો પાર. બે દિવસના ભારે વરસાદથી નેપાળમાં તબાહીના દ્રશ્યો. ભૂસ્ખલનમાં 112થી વધુ લોકોના મોત. 80થી વધુ લોકો ગુમ. પાણીના પ્રવાહમાં ડઝનેક પુલ પણ તણાયા. નેપાળમાં નદીમાં પત્તાની મહેલની જેમ ઘર પાણીમાં વહ્યું. રાજધાની કાઠમંડુમાં શનિવારે આ ભારે વરસાદે છેલ્લા 54 વર્ષનો રેકોર્ડ તોડ્યો. કુદરતના કોપથી લોકોમાં ભય. નેપાળ રાજધાની કાઠમંડુ સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. બચાવ કર્મીઓ દ્વારા સતત બચાવ કામગીરી ચાલુ. નેપાળની ભૌગોલિક સ્થિતિને લઈને ઉભી થઈ રહી છે સમસ્યા. વરસાદના કારણે ઘણી શાળા અને યુનિવર્સિટીની ઇમારતોને પણ નુકસાન. બાગમતી નદીનું ખતરાના નિશાનથી 7 ફૂટ ઉપર વહેણ. નદી કાંઠાના વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા. નેપાળ સરકાર દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારમાં શાળા કોલેજો બંધ રાખવા આદેશ. પૂરની તબાહીથી નેપાળ ત્રાહિમામ પુકારી ઉઠ્યું. નદીઓમાં દરિયા કરતા પણ ખતરનાક વહેણ જોવા મળ્યું. ઝુંપડપટ્ટીવાળો વિસ્તાર પૂરથી વધારે પ્રભાવિત થયો. કાઠમંડુ ખીણમાં ભારે નુકસાન થયું. વરસાદ અને ભૂસ્ખલનના કારણે કાઠમંડુમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા. સેંકડો પરિવારોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવ્યું.
નેપાળમાં ભારે વરસાદની અસર જોવા મળી. બિહારમાં ગંડક અને કોસી નદીનું જળસ્તર લાલ નિશાનથી ઉપર નોંધાયું. નેપાળમાં પૂરની સ્થિતિથી બિહારના પણ ઘણા જિલ્લાઓમાં પૂરનું એલર્ટ. નેપાળના કોસી બેરેજમાંથી છોડાયા પાણી, બિહારની પૂર્ણિયા અને સીમાંચલની નદી ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પૂરના પાણી, લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોના ભોજન માટે વ્યથા, તંત્ર તરફથી પણ કોઈ મદદ ન મળતી હોવાનો આરોપ. પૂર્ણિયા જિલ્લા મેજિસ્ટ્રેટે પૂરને લઈને જાહેર કર્યું એલર્ટ. બિહારમાં પૂરે હાહાકાર મચાવ્યો. બાગમતી નદીએ ભયજનક સપાટી વટાવી. મુજફ્ફરપુરના ઘણા વિસ્તારો પણ પૂરની ચપેટમાં. ઓરાઈ અને કટરાના ઘણા વિસ્તારોમાં લોકો પૂરથી ત્રસ્ત. બિહારની ગંડક નદીના વધતા જળસ્તરે વધારી લોકોની ચિંતા. ગંડક નદીની આસપાસના વિસ્તારો આવી શકે પૂરની ચપેટમાં. મોટા પાયે નુકસાન થવાની ભીતિ. બિહારના અરરિયામાં બકરા નદીનું રૌદ્ર સ્વરૂપ. ચારે તરફ જળબંબાકાર થતા પશુપાલકોને પરેશાની. પશુઓનો ઘાસચારો પલળી જતા હાલાકી. બિહારમાં કિશનગંજ જિલ્લાના દિગલ બેંક બ્લોકમાં સ્થિતિ વણસી. કનકઈ નદીના પાણીએ મચાવી તબાહી. રસ્તાઓ, શાળાની દિવાલ, રસોડું નદીમાં ગરકાવ. બિહારમાં પૂરના પાણીને લઈ તંત્ર એલર્ટ. સતત જાહેરાતો કરી લોકોને કરાઈ રહ્યા છે જાગૃત. કોસી બેરેજમાંથી 6,81,000 ક્યુસેક પાણી છોડાતા દરભંગા જિલ્લા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું. બિહારની ગંડક નદીના વધતા જળસ્તરને લઈ ગોપાલગંજમાં પોલીસને પણ કરાઈ એલર્ટ. પોલીસ દ્વારા કરાઈ રહ્યું છે સતત પેટ્રોલિંગ. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રખાઈ રહી છે નજર. નેપાળમાં ભાદરવાએ ભૂકા બોલાવતા બિહારની હાલત કફોડી બની. ગંડક નદીમાં 4.3 લાખ ક્યુસેક પાણી છોડાતા ગંડકનું જળસ્તર વધ્યું. નદી બે કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. બિહારના બગહામાં વાલ્મીકીનગર ગંડક બેરેજમાંથી 5,25,000 ક્યુસેક પાણી ગંડક નદીમાં છોડાયું. ગંડક બેરેજના તમામ 36 દરવાજા ખોલાયા. બિહારના સીતામઢી જિલ્લામાં અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ. પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી. સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાતા પરેશાની. ઝારખંડના મસાંજોર ડેમમાં સતત વધી રહેલા જળસ્તરને લઈ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ. હાલ ડેમની જળ સપાટી 391.30 ફૂટ નોંધાઈ, જ્યારે ડેમની ભયજનક સપાટી 404 ફૂટ. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે કડાણા ડેમમાં 39,000 ક્યુસેક પાણીની આવક. ભાવનગરમાં ભારે વરસાદથી જળાશયમાં પાણીની મબલક આવક. શેત્રુંજી ડેમમાં 8,170 ક્યુસેક પાણીની આવક થતા જળસપાટી 32 ફૂટ 9 ઇંચ પર પહોંચી. નવા નીરની આવકથી લોકોને પાણીની સમસ્યાથી મળશે મુક્તિ. બોટાદમાં ભીમડાદ ડેમ ઓવરફ્લો થતા ગામમાં કરાઈ જાહેરાત. ઢોલ વગાડી નદીના પટમાં ન જવા કરાઈ અપીલ. સરદાર સરોવર ડેમની સપાટીમાં અવિરત વધારો. ડેમમાં પાણીની આવક થતા જળસપાટી 138.55 મીટર પર પહોંચી. ડેમનો એક દરવાજો 1.25 મીટર ખોલાયો. નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 ગામોને એલર્ટ અપાયું. ભાવનગરમાં સાર્વત્રિક વરસાદથી પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો. ડેમમાં સતત પાણીની આવક રહેતા 6 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. દરવાજા ખોલી 1,008 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. નીચાણવાળા 8 ગામોને અપાયું એલર્ટ. ભાવનગરના ભાલ પંથકમાં વરસાદથી ખેડૂતોને નુકસાન. પાળિયાદ, ઘાઘડી, રાજપુરા, દેવળિયા સહિતના ભાલ વિસ્તારના ગામડાઓમાં ખેતરો જળમગ્ન. જાર, કપાસ જેવા પાકને નુકસાન થતા ખેડૂતોએ કરી વળતરની માંગ. ભાવનગરમાં સાર્વત્રિક વરસાદથી ઘેલો નદીમાં ઘોડાપૂર. કેટલાક ગામડાઓના રસ્તાઓ થયા બંધ. ઉપરવાસમાં વરસાદથી ઘેલો નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. વાળિયા, પાળિયાદ, રાજપુરા ગામ તરફ જવાનો રસ્તો પ્રભાવિત. મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી. ભારે વરસાદ સાથે વરસેલા વરસાદથી બાજરી, કપાસના તૈયાર પાકને મોટું નુકસાન. પાકમાં નુકસાની જતા ખેડૂતો દ્વારા તંત્ર પાસે સહાયની માંગ. દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા. ભાડથર ગામે સતત વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી. વરસાદની સટાસટીથી ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ. સુરેન્દ્રનગરમાં મેઘમહેર ખેડૂતો માટે મેઘ કહેર સાબિત થઈ. 2 દિવસ વરસેલા વરસાદમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા. ખેડૂતોએ તંત્ર પાસે લગાવી મદદની ગુહાર. પંચમહાલ જિલ્લાના કાલોલના ડેરોલ સ્ટેશન ખંડેવાલ નેસડામાં ધોધમાર વરસાદ વરસ્યો. હળવા ભારે વરસાદી ઝાપટાની સાથે પાણીના વહેણ વહેતા થયા. માર્ગ ઉપર આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયા. નવરાત્રીમાં શરૂઆતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલની આગાહી. 7-12 ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં થોડો વરસાદ ખાબકી શકે. શરદ પૂનમ પછી પણ વરસાદી છાંટા પડી શકે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ભરાયા પાણી. 2 દિવસથી સતત પડી રહેલા વરસાદે વધારી ચિંતા. અમદાવાદમાં જીએમડીસી વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું થાય છે આયોજન. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં લોકોએ કરી જોખમી સવારી. ગેસની બોટલ પર બેસી લોકોએ મુસાફરી કરી. વાહન ચાલકે લોકોના જીવને જોખમમાં મૂક્યા. મુસાફરોની જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થયો. સ્થાનિક ટ્રાફિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ.
नवसारी में वाहन चालके लोगों जीव ने जोखम में मुक्या। टेम्पो चालके बाड़क हाथ में स्टीयरिंग व्हील थमाव्यू। नवसारी थी सूरत जता नेशनल हाईवे नंबर 48 पर बनी घटना। સુરતના તરસાડીમાં ચોરોનો તરખા, ટેમ્પાના કેબિનની આગળ મૂકેલું પાકેટ લઈ શખ્સ ફરાર થયો। 63,000 રોકડ ભરેલા પાકેટની ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। પંચમહાલના ગોધરામાં ગાયની તસ્કરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ગોધરાની દ્વારકાનગર સોસાયટીમાંથી કરાઈ ગૌ તસ્કરી। 4 જેટલા ઇસમોએ નંબર પ્લેટ વિનાની ગાડીમાં કરી હતી ગૌ તસ્કરી। વલસાડમાં ગંદા પાણીથી શાકભાજી ધોવાનો વિડીયો વાયરલ। નાળાના ગંદા પાણીમાં શાકભાજી ધોતો વિડીયો, વલસાડના ચણવાઈ નજીકનો વિડીયો વાયરલ। સ્થાનિકોએ કેટલાક લોકોની કરતૂત કેમેરામાં કરી કેદ। ગીર સોમનાથમાં સિંહની લટારનો મનમોહક વિડીયો સામે આવ્યો। દ્રોણેશ્વર ગામ નજીક વનરાજા રોડ પર દોડતા નજરે પડ્યા સિંહના આંટા ફેરાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ। નવસારીમાં વાંસદાના ઉપસડ ગામમાં દીપડાની દહેશત। ગામના ભેખલા ફળિયામાં દીપડો લટાર મારતો દેખાયો। 3 દિવસમાં દીપડાએ 2 બાળકી પર કર્યો હુમલો। દીપડાના આંટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ। સુરતમાં માંગરોળના કોસંબા નજીક દીપડાના આંટા ફેરા, દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ભય। સ્થાનિકોએ મોબાઈલમાં બનાવ્યો દીપડાનો વિડીયો। નવસારીમાં વાંસદાના ઉપસળ ગામમાં દીપડાની દહેશત। એક જ અઠવાડિયામાં દીપડાએ અન્ય એક બાળકી પર કર્યો હુમલો। બાળકીને સારવાર અર્થે વાંસદા સરકારી હોસ્પિટલ ખસેડાઈ। પંચમહાલના ઘોગંબાના પરોલીમાં કપિરાજનો આતંક। પખવાડિયાથી સ્થાનિકોની ઊંઘ ઉડાડનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા। બાળકો મહિલાઓ પર કપિરાજે હુમલો કર્યો હતો। વડોદરાના વાઘોડિયામાં મહાકાય અજગરનો આતંક। માળોદર ગામની સીમાના કુવામાં અજગર દેખાતા વન વિભાગે 5.5 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું। અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળ પર ખસેડાયો। વડોદરામાં વિશ્વામિત્રીના પૂર નહીં છતાં રહેણાંક વિસ્તાર પાસે દેખાયો મગર। વરસાદ શરૂ થતાં વડોદરામાં મગરો રોડ પર લટાર મારવા નીકળ્યા। લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વિડીયો સામે આવ્યો। સોમનાથમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી યથાવત। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે કાર્યવાહી કરાઈ। દબાણ તોડવાની કામગીરીને લઈને સોમનાથથી ભીડિયા તરફનો રસ્તો બંધ। દબાણો તોડાયા બાદ જમીન સમથળ કરવાની અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। દ્વારકામાં ગુજરાત અકસ્માત બાદ પણ તંત્ર ઊંઘતું ઝડપાયું। ન્યૂઝ 18ના રિયાલિટી ટ્રેકમાં હાઈવે પર રખડતા ઢોરોનો અડીંગો યથાવત જોવા મળ્યો। પશુ જમાવડાની અકસ્માત થતા ભયનો માહોલ। પશુઓને હટાવવા વાહન ચાલકોની માંગ। રખડતી રંજાડને લીધે અકસ્માતની ઘટનાઓમાં વધારો। દ્વારકા નજીક સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના મોત બાદ પણ તંત્ર ઊંઘમાં। રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરથી રાહદારીઓ પરેશાન। રાજ્યમાં પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર રખડતા ઢોરોનો ત્રાસ। હાઈવે પર રખડતા ઢોરોનો અડીંગો જામતા વાહન ચાલકો પરેશાન। ઢોરના લીધે અવારનવાર અકસ્માત સર્જાતા લોકોમાં ભય। ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા વાહન ચાલકોની માંગ। રાજકોટના ધોરાજીમાં લોકોએ ગટરના દૂષિત પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ગટરનું પાણી પરિવર્તા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી। અનેક રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધે। વડોદરામાં કોંગ્રેસે ડભોઈના 6 સભ્યો સસ્પેન્ડ કરાતા રાજકારણ ગરમાયું। ભાજપમાં જોડાતા સભ્યોને સસ્પેન્ડ કરાયા। લોકસભા ચૂંટણી વખતે તાલુકા પંચાયતના 4 સભ્યો ભાજપમાં જોડાયા હતા। કોંગ્રેસે 6 વર્ષ માટે 6 સભ્યોને કર્યા સસ્પેન્ડ। વડોદરાના શિનોરમાં ગામલોકોએ આખી રાત ઉજાગર કર્યા। જૂની સિવિલ કોર્ટમાં 3 તસ્કરો સંતરાયા હોવાની આશંકાથી ટીંબા ફળિયાના રહીશો આખી રાત જાગ્યા। પોલીસે ગામલોકોને અફવાથી દૂર રહેવા કરી અપીલ। અમદાવાદમાં લીલા ભીંડાએ ભાદરવામાં જ ખેડૂતોને ચોધાર આંસુએ રડાવ્યા। 20-30 કિલો રૂપિયા કિલો ભીંડાને હવે 2 રૂપિયા કિલો વેચવાનો વારો આવ્યો। ખેડૂતોને મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો। સાણંદમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં જાહેરાત બાદ લાભાર્થી ખાઈ રહ્યા છે ધક્કા। તંત્ર દ્વારા વિતરણ વ્યવસ્થાના અભાવે ગરીબ કલ્યાણના લાભાર્થી પરેશાન। મેળામાં જણાવેલી વસ્તુઓ કરતા અલગ ચીજવસ્તુઓ મળતી હોવાનો લાભાર્થીઓનો આરોપ। સુરતમાં દૂધને લઈને રાજકારણ ગરમાયું। કામરેજના ભાજપ પ્રમુખ અને સુરત સુમલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર ગંભીર આક્ષેપ। મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી ઓછી ગુણવત્તાવાળું દૂધ લાવી વેચતા હોવાના આરોપ। સાબરકાંઠામાં ઈડરના ગુજરવા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ યુવતીની છેડતી મામલે ટોળાએ પથ્થરમારો કરતા એક યુવક ગંભીર ઘાયલ થયો। પોલીસે મામલો થાળે પાડી 11 ઇસમો સહિત 100 લોકોના ટોળા સામે રાઇટિંગનો ગુનો નોંધ્યો। રાજસ્થાનના અજમેરમાં કારનો કાચ તોડી કરવામાં આવી ચોરી। બદમાશોએ કારમાંથી એલઈડી મ્યુઝિક સિસ્ટમ અને કિંમતી સામાનની કરી ચોરી। ઘટનાના સીસીટીવી આવ્યા સામે। ગીર સોમનાથના અંતરિયાળ ગામમાં દીપડાનો આતંક। ઉનાના વાવરડા ગામે 6 વર્ષના બાળક પર દીપડાનો હુમલો। ઘાયલ બાળકને સારવાર માટે ખસેડાયો।
મધ્યપ્રદેશના મેહરમાં હૃદય કંપાવતો અકસ્માત સર્જાયો. બેકાબુ બસ ડમ્પરથી અથડાતા બસનો કચરઘાણ નીકળ્યું. ઘટનામાં 9 લોકોના મોત, 23 મુસાફરો ઘાયલ. યાત્રિકોએ બસ ચાલક નશામાં હોવાનું લગાવ્યો આક્ષેપ. રાજસ્થાનના શિવદાસપુરમાં ઘીના બેરલ ભરેલી પિકઅપ રોડ ઉપર પલટી, ડ્રાઈવર સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા, ઘાયલોને હોસ્પિટલમાં કરાયા દાખલ. ઝારખંડના ગુમલામાં બેફામ ટ્રક ઘરમાં ઘૂસી ટ્રકે ટક્કર મારતા કાચું મકાન ધરાશાય, ઘરમાં રાખેલા સામાનમાં પણ પહોંચ્યું નુકસાન.